तुम्हारा माइक शुरू कर जो। हेलो चलो जय स्वामी नारायण, इष्ट स्वामीनारायण। देव भगवान श्री स्वामी नारायण, गुरुदेव शास्त्री जी महाराज, गुरु महाराज देव कृष्णदास जी स्वामी, सर्वे वाला विद्यार्थियों, સ્વામી થી ભૂલમાં લેફ્ટ થવાઈ ગયું છે। સર્વે હરિભક્તો પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખે। ટૂંક સમયમાં સ્વામી પાછા જોઈન થશે, માટે પોતાનું સ્થાન જાળવી રાખજો। સ્વામી તમારું માઇક શરૂ કરજો। जय स्वामीनारायण। वर्णिवेश रमणीय दर्शन मंदहाचर चिराननम भुजं पूजितं सुर नरोत्तमेव धर्मनंदन महं विचिन्तये। इष्ट देव पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामी नारायण, पूज्यपाद गुरु महाराज, सर्वे वाला विद्यार्थियों, जय स्वामीनारायण। तमे बधा विद्यार्थीओ ઘણા સમયથી દર ગુરુવારની સભા કરો છો, વિશેષ કરીને આ વખતે તમે હરિચરણ સ્વામીને લાભ આપ્યો, પણ થોડુંક સ્વામીને આજ દિવસે સેવાનું વધારે વ્યસ્તતા હતી એટલે સ્વામી મને કીધું કે તમે થોડી કથા કરી નાખો, પછી આપણે છેલ્લે સ્વામીને પણ સાંભળશું। પેલા એક પ્રસંગ હું તમને કહી દઉં। સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથની રચના કરી, એ ગ્રંથની અંદર સ્વામીએ એક ભક્તને યાદ કર્યા, જેઠા માણિયા। એ મૂળ તો એમનું વતન હતું રામપર, પણ ત્યાં થોડો એમના પરિવારને બધાને એક થોડા પ્રશ્નો હશે એટલે ત્યાંથી જેઠા માણિયા ખોપાળા રહેવા માટે આવ્યા। ખોપાળા છે એ ગઢપુર ની બાજુનું સત્સંગી નું ગામ, એટલે ભગત ને બહુ આનંદ। મૂળ વતન એમનું રામપર હતું એટલે જમીન જાગીર બધે આજીવિકાના સાધનો બધું ત્યાં હોય, પણ એ છોડીને એને અહીંયા આવવાનું થયું એટલે મહારાજે એકવાર એમની પરીક્ષા કરી। ભગવાન છે એ પોતાના ભક્તની પરીક્ષા કરતા હોય કે ભગવાન કે મારો ભક્ત છે તો એમનામાં કેટલી શૂરવીરતા છે। ત્યારે મહારાજે પૂછ્યું કે ભક્તરાજ, તમારે તો આજીવિકાનું સાધન એ તમારું રામપર ગામ છે, અહીં તો ખોપાળા તમને કોઈ ઓળખતા નથી, અહીંયા તમે તમારું જીવન ગુજરાન કેવી રીતે ચલાવશો? તો જેઠા માણિયાએ કીધું કે મહારાજ, આપ જેવા ભગવાન મળ્યા હોય પછી બીક કોની છે, અને મહારાજ એ બધું તમે પૂરું કરી રાખશો, મારે કઈ ચિંતા નથી। ભગવાનના ભક્ત હોય એ ભગવાન પર વિશ્વાસ રાખે તો સેજે ભગવાન સમયે સમયે ભક્તનું કામ કરતા હોય છે। જેઠા માણિયાનો આવો નિધડક જવાબ સાંભળીને મહારાજે એમને કીધું કે અમે તમને આશીર્વાદ આપીએ છીએ અને આજીવિકા પણ આપીએ। આશીર્વાદ અને આજીવિકામાં મહારાજે એમને ખોપાળાની અંદર એક વાંધાળિયું ખેતર હતું એ જમીન આપી। હવે આ વાંધાળિયું ખેતર એટલા માટે નામ પડેલું કે એમાં ભાવનગરના વજેસી બાપુ એનો હક હતો અને લીમડા બાજુમાં લીમડા ગામ છે ત્યાંના અનુભા બાપુ એમનો પણ એમાં હક હતો। બે વચ્ચે એ ખેતર વાંધાળ્યું હતું એટલે ત્યાં જો વજેસી બાપુ આવીને ખેડ કરે તો લીમડાના અનુભા બાપુ છે એ આવી અને
એની ખેર વાવી હોય તો એ બધું ઉખાડી નાખે, અને જો હનુભાઈ એ વાવ્યું હોય તો ક્યારેક ક્યારેક વજેસી બાપુ પણ ઉખાડી નાખતા બધું. આવી રીતે બંને વચ્ચે તકરાર ચાલતો, ક્યારેક તો એકાબીજી ધીંગાણે ચડતા ને ઘણું તોફાન થતું. હવે આવું આપણા શબ્દોમાં કહીએ તો કે આવું ડખાવાળું ખેતર છે ઈ મહારાજે ભેટમાં આપ્યું. તો અમુક એવા હોય કાચા પોસા તો એ તો કે કાંઈ નહીં, હાલો ભલે મહારાજે કીધું પણ આપણે ત્યાં જવું નથી, પણ જેઠામાણિયાને વિશ્વાસ હતો કે સ્વામિનારાયણ ભગવાને કીધું છે તો પછી એમાં કાંઈ ફેર પડવાનો નથી, કાંઈ મને તકલીફ નહીં પડે તો જ મહારાજે કીધું, એને જો કદાચ તકલીફ પડશે તો પણ મહારાજ મારી રક્ષા કરશે, મહારાજ ઉપર એટલો વિશ્વાસ હતો, એટલા માટે એમણે આ વાંધાળિયા ખેતરમાં ખેતી કરવાની શરૂઆત કરી. આ બાજુ વજેસી બાપુને ખબર પડી કે અમારું ખેતર કોઈ વાવે છે, માણસ મોકલ્યો, કીધું કે ભાઈ તમને કોને કીધું ખેતર વાવવાનું, તો કે અમને તો અમારા ભગવાન સ્વામિનારાયણ છે એમને કીધું છે કે આ ખેતર તમે વાવજો અને તમારી આજીવિકાનું સાધન એ બનશે. અરે વજેસી બાપુ પણ રાજી થયા કે જો એક ભગવાનના ભક્ત હોય અને એ આવીને ખેતી કરતા હોય ને ઉપજ મેળવે ને એની આજીવિકા ચાલુ રહેતી હોય તો આપણે વાંધો નથી, એટલે એમણે એ ભેટ આપી દીધું અને કીધું કે જેઠામાણિયાને વાત કરી કે ભાઈ આજથી આ ખેતર તમને ભેટમાં. ચોમાસું આવ્યું, ભગતે વાવણી કરી. હવે લીમડાના દરબાર અનુભા હતા, એને ખબર પડી કે અમારા ખેતરમાં તો વાવણી થઈ ગઈ છે, એટલે એને માણસને મોકલ્યો કે ભાઈ તું જા અને તપાસ કર કોણે વાવ્યું. એ આવ્યા, એમને તપાસ કરી જોયું તો આ ભગત છે એ હાથમાં માળા, અને ખબર હતી વાંધાળિયું ખેતર છે તો કઈ નકરી માળા ફેરવે કઈ પોહાય નહીં, છે જે ગ્રહસ્થ ભક્તો હોય તો એને બધી રીતે તૈયારી રાખવી પડે, નકરી માળા ફેરવે રાખે તો એ અત્યારે તો સમાજ એવો છે કે ગમી નથી આપણને સીસામાં ઉતારીને ઉપર ઢાંકણું દઈને પૂરી દે, પણ આ જેઠામાણી હતા એ એટલા હોશિયાર હતા અને શૂરવીર હતા, ને નાનપણથી જ તે એટલું આમ બધું એમને એવી શૂરવીરતા હતી, એટલે એક હાથમાં માળા મહારાજનું નામ લેતા જઈને બીજા હાથમાં તીર કામઠું રાખતા, જ્યારે બી કઈ કોઈ તકલીફ આવે તો આપણે આપણે હાથે મહારાજને સંભાળીને લડી લેવાનું, આપણે તો બીજાને નુકસાન નથી કરવું પણ કોઈ આપણને હેરાન કરે તો એને સામે તો ઉભું રહેવું પડે. એટલે આ માણસે આવીને પૂછ્યું કે ભાઈ કેમ તમે ખેતરમાં વાવી દીધું, ને એ થોડું બોલ્યા. એટલે એ વખતે જેઠા માણિયાએ તીર કામઠામાંથી તીર ચડાવી અને એક વૃક્ષની ડાળી કાપી, અને ડાળી નીચે પડીને ઈ ઓલા માણસે જોઈને ત્યાં એને ખબર પડી ગઈ કે આ તો બહુ શૂરવીર છે, આની પાછળ આપણું કઈ હાલશે નહીં, એટલે એ તો ડરી અને ત્યાંથી ગયા અને સીધા લીમડા આવી અને અનુભાને વાત કરી કે આવી રીતે છે બાપુ, એ તો બહુ શૂરવીર ભગત છે સ્વામિનારાયણ ભગવાનના, એને તો તીર કામ ખૂબ સારું તીર ચલાવતા આવડે છે. તો જેઠા માણિયા કે અલા અનુભા કે એમ થોડું ચાલે, હાલો હું પોતે આવું. એ તો એના ભાઈ ફતેસિંહ હતા, એમને સાથે લઈ અને ઉપડ્યા વાંધાળિયા ખેતરમાં અને ત્યાં આવ્યા, સામી વડઝડ થઈ. અને એ વખતે આ જેઠા માણિયાએ એવું એક સામે વૃક્ષ હતું હુકલ વૃક્ષ, અને એને તીર મારી અને પાડ્યું, એટલે એટલા બાહોશ શૂરવીરતા જોઈ એટલે અનુભાને થયું કે આમાં ટાઢા પાણીએ કઢાય એની સામે બાથ લેવાય નહીં, એટલે એને કીધું કે જો ભગત એક કામ કરો, આપણે સમાધાન કરી નાખીએ અને આ તમારું ખેતર છે ને, અમારું ખેતર છે ને, અમારે તમને આપી દેવું છે, પણ અહીંયા કઈ આ ખેતરમાં તો બીજું કઈ થાય નહીં, આવતીકાલે તમે લીમડા આવો અને ત્યાં આવી અને આપણે તમને બધું કરી દઈએ, ખેતર તમારા નામે. ભગતને થયું કે બાપુ છે એટલે કઈ નક્કી નું કહેવાય, છતાંય આપણને મહારાજે આશીર્વાદ ને આજીવિકા બે આપ્યું છે એટલે મહારાજના વચન ખોટા ન હોય, એટલે આપણે જાશું. એટલે ભગત બીજે દિવસે તૈયાર થઈ ગયા. હવે સમાધાન માટે જવાનું હતું એટલે કઈ બીજા હથિયાર તો સાથે લઈ ન જવાના હોય, માળા લઈ અને ગયા. ત્યાં જઈ ગયા અને બાપુની ડેલીમાં પ્રવેશ કર્યો,
એટલે બાપુએ સ્વાગત કર્યું. માણસોએ કીધું કે આવો બાપુ ઉપર મેળીએ બેઠા છે. ઉપર મેળીએ લઈ ગયા તો ત્યાં 10-12 આ હનુભાના સાથીદારો બધા એ બધા ખુલ્લી તલવારો લઈને ઉભા હતા. અને ભગતને આ ભગતે આમ જોયું, દ્રષ્ટિ ફેરવી, ઓહો, એ જે વખતે ત્યાં ખેતરમાં ઉભા ઉભા અનુભા કહેતા હતા કે આપણે તો સમાધાન કરવું છે, પણ અહીંયા તો કંઈક બાજી બીજી રમે છે. ભગતે આમ નજર ફેરવી તો સામે દિવાલે કટાઈ ગયેલી તલવાર હતી, અને એ તલવાર ઉપાડી હાથમાં તલવાર લઈ અને એમણે ત્યાં નીચે બાજુમાં એક લાકડું હશે એની હારી તલવારને ફટકારી. આ બધાએ જોયું કે આ કટાઈ ગયેલી તલવાર અને એ આના હાથમાં આવી છે, એના હુકલ લાકડાના બે કટકા કરી નાખ્યા તો આ આપણને રાવા દેશે નહીં. એટલે બધા સાથીદારો છે એ મેળીએ થી નીચે ઉતરી ગયા અને બાપુને કીધું, બાપુ આ ભગત તો આમ કઈ તમારી ઓલીમાં ફાવે એવા છે નહીં, આપણે કઈ ફાવશું નહીં. ભગતે તો આવી રીતે કટાઈ ગયેલી તલવાર હાથમાં લીધી છે, હવે તમે આવો એમ. પછી બાપુને મેળી ઉપર લઈ ગયા અને બાપુને કીધું કે બાપુ જુઓ, બાપુ કે ભગત તમને તો અમે સમાધાન કરવા બોલાવ્યા હતા, આ બધું ટીંગાણું કરવા ક્યાં બોલાવ્યા હતા, હાલો રાખો રાખો હાલો એમ કરીને પછી તલવાર મુકાવી. અને એ વખતે એ હનુભાઈ આ જેઠામાણિયાને ખેતર છે એ દસ્તાવેજ કરી દીધો અને આપી દીધું અને ઉપરિયામાં 25 રૂપિયાની પાઘડી બાંધી દીધી. એ સમયમાં આજથી 200 વર્ષ પહેલા આ પાઘડી 25 રૂપિયાની પાઘડી બહુ મોંઘી ગણાતી, અટાણે તો આપણે કઈ ગણતીમાં ન આવે. આ જેઠામાણિયા છે એમાં આવી શૂરવીરતા હતી અને એની સેવાનું પણ અંગ એવું હતું. એક વખત વહેલા ઉઠી અને એ ગઢપુર ગયા, દર્શન કરવા માટે ગયા હશે તો ત્યાં દરબાર ગઢમાં ગાર માટીના મકાન હોય એટલે સેજે ગારનું ગારિયું નાખ્યું હોય ને લીપણ કરવાનું હોય એટલે ગારિયું નાખેલું હતું. દરબારગઢમાં પ્રવેશ કર્યો તો સંતોને દંડવટ કર્યા અને પૂછ્યું કે મહારાજ ક્યાં, તો કે મહારાજ તો હજી નિત્યક્રમમાં છે, હજી પરવાયરા નથી, થોડી વાર લાગશે. એટલે જેઠા માણિયા કે તો પછી કઈ સેવા છે તો સેવા કરીએ એમ. તો સંતોએ કીધું કે હા ભગત, જો આ ગારિયું ખૂંદવાનું છે તો ભગત સવારમાં વહેલા ગયા હશે તો એ વહેલા એને સેવા ગોતી લીધી. મને મને એક જ સંકલ્પ હતો કે આપણે ભગવાનને અને સંતોને રાજી કરી લેવા, એટલે એમને સેવા ગોતી લીધી અને મળ્યા ગારિયું ખૂંદવા. બપોરનો સમય થયો, મહારાજ આવ્યા દરબારગઢમાં, અક્ષર ઓડીથી દરબારગઢમાં આવ્યા અને જોયું તો ભગત તો ગારિયું ખૂંદે છે. અરે હજી તો પૂજા બાકી હતી, જમવાનું બાકી, મહારાજે મને પ્રસાદી આપી. મહારાજે પોતાના હાથે જેઠામાણીને પ્રસાદ આપી, લો ભગત આ પ્રસાદ આપ્યો. અરે મહારાજ હજી તો મારે પૂજા બાકી છે, એ પેલા પૂજા કર્યા પેલા તો કેમ જમાય. મહારાજ કે તમારે કોની પૂજા બાકી છે, કે અમારે તમારી પૂજા કરવાની બાકી છે, સ્વામિનારાયણ ભગવાનની પૂજા કરવાની બાકી છે. તો મહારાજ કે તો અમે પોતે છીએ, અમે આજ્ઞા કરીએ છીએ ને લ્યો પ્રસાદી. એ ગારા વાળા હાથે ત્યાં ત્યાં ભગતે મહારાજની આજ્ઞાથી પ્રસાદી લીધી, પણ એવી સેવા કરી તો મહારાજને પણ અક્ષરોળીમાંથી આવીને પ્રસાદી આપવી પડી. એવો ને એવો એક પ્રસંગ, દરબારગઢમાં બે કોઠીઓ ફેરવાની હતી. આ જેઠામાણી શરીરે એટલા મજબૂત હતા, જૂના સમયમાં માણસોનો ખોરાક એવા હતા, અત્યારે તો બહુ એટલું બળનું કામ થાય નહીં, પણ એ એટલા કોને. હવે એ દરબારગઢમાં બે કોઠીઓ ફેરવાની હતી મોટી મોટી, તો એ કોઠી છે એ બાથમાં લઈ અને ફેરવી દીધી. મહારાજને ખબર પડી, મહારાજ કે ભગત એ આટલી બધી આ ભારે કોઠી છે એ ફેરવાય નહીં, આ શરીર તૂટી જાય, દેહ છે એને ક્યાંક અત્યાર નથી, ભાઈ ઘણી વખત એવું થાય કઈ થોડું વજન ઉચકાઈ ગયું હોય તો ભાઈ કમરમાં દુખવા મળે, પછી આજીવન દુખાવો ચાલુ થઈ જાય, કમર બધી હારી થાય જ નહીં. એટલે મહારાજે કીધું ભગત આવી ભારે કોઠી ઉચકાઈ નહીં, દેહ છે એ તૂટી જાય. એ ભગત એવા સમજણ વાળા હતા, એને કીધું કે મહારાજ એ કર્મવશ થઈને જયારે શેરડી શેરડી એરડીના દેહમાં હતા ત્યારે ઘણી વખત તૂટી ગયા હોય, એ બળદ થયા હોય તો ધોમરું માથે નાખી દીધું હોય તો જીવે ત્યાં સુધી
ઢાંકી રાખવાનું હતી. તો મહારાજ, આ તો અમે ભગવાન ને સંતો ને અર્થે કરીએ તો એમાં દેહ તૂટી જાય, એમાં શું વાંધો છે. આવી એમની સેવાની ભાવના હતી. અને સેવા આમ છે કે જે કરે સેવા એને મળે મેવા, રાજી પોતો જ મળે. એ જેઠામાણિયા ઉપર સંતો મહારાજ બહુ રાજી હતા. અને સંતોમાં આત્મબુદ્ધિ પણ એવી હતી કે એટલી આત્મબુદ્ધિ કે સંતોને માટે એમને સર્વસ્વ અર્પણ કરી દીધેલું. ગોપાળા જયારે સંતો પધારે ત્યારે એ ગામમાં એક વણિક ને એને કહી રાખેલું કે સંતો આવે તો એને બધું કાચું સીધું આપવાનું અને અને જે કઈ જરૂર પડે એ વ્યવસ્થા કરી દેવાની. એક વખત સંતો પધારેલા તો પછી એમના ઘરના હતા, એમણે થોડી આનાકાની કરી છે કે દૂધ દહીં આપવાના છે તો એ નો આપ્યા, એના બદલે છાશ આપી દીધી. આ બાજુ ભગત ને ખબર પડી કે ઘરેથી આવો વ્યવહાર થયો છે, સંતો આવ્યા તો એને અર્થે દહીં દૂધ અપાણા નહીં. અને એમને ખાટી છાશ આપી છે એટલે ભગતે કીધું કે હવે તો આ ઘરનું માણસ કહેવાય, એની હારી બહુ કઈ વડઝડ ન કરાય. સંસારમાં આ પણ શીખી રાખવું પડે કે એની હારી બહુ વડઝડ કરીએ તો તકલીફ થાય ખોટું. કારણ કે એના ઘણી વખત કહે છે ને સંતો એમ કે જેના હાથનું ખાવું એની સામે હું થાવું એમ, એને તો ભાઈ સાહેબ બાપા કરીને રોટલા ખાઈ લેવાના. પણ જેઠામાણીને થયું કે આપણે ટાઢા પાણીએ કાઢવાની છે એટલે થોડાક દિવસ થયા પછી ભગતે સવારમાં વહેલા ઉઠી અને જેટલી એની ભેંસો હતી એ ભેંસોની બધા વાછરડો બધા લઈ અને નીકળી ગયા. પૂછ્યું ઘરના ક્યાં, તો કે અમે તો જાય છીએ આ ગાયું ભેંસો ચારવા. એમ ગાયું ભેંસો ચારવાનું તો જવાનું, ગઢપુર લઈને વહી જવાનું. એટલે આખું ધન લઈ અને આવ્યા મહારાજ પાસે. લ્યો મહારાજ આ બધી ભેંસો. મહારાજ કે કેમ, તો કે મહારાજ આવું બન્યું કે અમારે ગામ સંતો પધાર્યા તો ઘરના માણસે આવો વ્યવહાર કર્યો, એ દૂધ છાશ દૂધ અને દહીં આપવાના હતા એના બદલે ખાટી છાશ આપી. અને મહારાજ આ બધી ભેંસો ને આ બધું તમે અહીંયા રાખો, એના દૂધ ને એ બધું એ સંતો ને તમારા થાળમાં વપરાય અને હું જિંદગી ભર દૂધ અને ઘી નું નીમ લઉં છું. મહારાજે કીધું ભગત એવો ક્યારેક વ્યવહાર થાય પણ આપણે એટલું બધું ઓલું ન કરાય, આકારા નિયમ ન લેવાય. અમે તમારી આ ભેંસો રાખીએ પણ તમે દૂધ અને ઘી નું નિયમ નહીં લેતા. એટલે પછી મહારાજની આજ્ઞાથી પાછા નિયમ એને લીધું નહોતું. પણ સંતોમાં એટલી આત્મબુદ્ધિ હતી તો એમણે એમના જ આ શું કહેવાય કે મિલકત કહેવાય કે ગાયું ભેંસું છે તો છતાં કે હાલો ભગવાન કે સંતોને અર્થે વપરાણું નથી તો આપણે મહારાજને આપી દેવું, તો એ ગઢપુર લઈને ગયા. સમર્પણ એવું હતું એમનું કે ગઢપુર મંદિરનું કામ ચાલુ હતું, ખાતવિધિની બધું, ત્યારે સેવાની જરૂર હતી. તો મહારાજે કીધું કે કોઈ સેવામાં, તો કે હા મહારાજ, આ જેઠો માણિયો અને એના બે બળદ અને ગાડું આ બધું અહીંયા સેવામાં. એની એવી રીતે જ્યારે ગઢપુર મંદિરનું કામ 2 વર્ષ સુધી ચાલ્યું ત્યાં સુધી ત્યાં રહી અને સેવા કરી, એવા એ સેવા વાળા હતા. અને નિષ્ઠાનું બળ એવું હતું, આત્મનિષ્ઠા હોય, નિષ્ઠા જોઈએ, સમય આવે ત્યારે એ ઉભો રહે કે આપણામાં નિષ્ઠા હોય, સંતોમાં આત્મબુદ્ધિ હોય તો એ ઉભો રહે. ઘણી વખત એવું થતું હોય, સત્સંગ તો આપણે સાંભળતા હોઈએ, કથા વાર્તા પ્રસંગો બધું સાંભળતા હોઈએ, પણ જ્યારે આત્મબુદ્ધિ થાય સંતો ભક્તોમાં અને મહારાજમાં અને નિષ્ઠા હોય આપણને તો એ આપણને બહુ મોટું કામ આપે છે. આ જેઠામાણિયા હતા એને ભગવાનમાં એવી નિષ્ઠા હતી કે એક વખત એ ત્યાં ખોપાળા રામજી મંદિર હતું ત્યાં મંદિરે બેઠા હતા. ઉનાળાનો સમય હતો અને એ મહારાજની એવી બળભરી વાતો કરતા હતા. જે ગામડામાં જૂના સમયમાં બધા માણસો મંદિરે બેઠા હોય તો કોઈ આવો સારો ભગત હોય તો એ ભગવાનની બે વાતો કરે અને ફાલતુ માણસ હોય તો જગતની વાતો કરે. એટલે આ ભગત બેઠા હશે અને એને મહારાજની એવી બળભરી બધી વાતો કરી, એમાં એ વખતે ત્યાં એક ઝેરી સાપ નીકળ્યો. હવે સાપ નીકળ્યો એટલે બધા માણસો છે એ ફટાફટ ઉભા થઈ ગયા અને જેઠામાણીએ તો એ એમને ત્યાં બેઠા રહ્યા અને એની મહારાજને યાદ કર્યા, સંભાર્યા મહારાજ. એને ખબર હતી કે મને ભગવાન મળ્યા છે તો મહારાજની ઈચ્છા હશે તો રાખશે, નહીં તો સર્પ આવીને કરડશે, મારે કઈ બીક નથી. સાંખ્ય જ્ઞાન હોય ને ત્યારે એ બધું થાય કે શરીરનું ભાન ભૂલાવે, ભાઈ એને કઈ ઓલું ન હોય એમ કે ભલે જે થાવું એ થાય. પણ એ ત્યાં ત્યાં બેઠા રહ્યા, મેળા મહારાજનું સ્મરણ કરવા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે ને
महाराज ने याद कर्या, सर्फ से ते आयो, एना खोला में चढ़ो, गले विटाई गयो, वळी पासो उतरी अने थोड़ी वार तेने आगे उभो न्या रियो अने पसी निकली। हवे आपने आ वात हाव एवी काल्पनिक लागी, आवु काई होतुं हशे, पण ए वक्ते खरेखर एवुं बनेलुं कि ए जेठामाणिया ने ए सर्प से प्रणाम करीने जतो रह्यो। आ गौढ़ियाए बधाए कीधुं कि आ भगत एटला निष्ठावाळा, એને કેટલો મહારાજનો વિશ્વાસ છે સ્વામિનારાયણ ભગવાન કે મારી રક્ષા ભગવાન કરશે, અને આપણને એટલી બીક લાગી તો આપણે બધા 10 10 15 15 ફૂટ આગા વહી આવી ગયા। આજે આમ છો, આપણને સાપ નીકળ્યો હોય તો આપણને બીક લાગે અને આપણે ભાગી જઈએ, પણ આ ભગત ગયા નહીં। એ વખતે ત્યાં એ હતા, એ બધા એટલે બધા ભક્તોને આ જેઠામાણ્યા પર એટલો વિશ્વાસ આવ્યો ને, એને કીધું કે ભગત તમે જો આવા નિષ્ઠાવાન હો ને તમને સ્વામિનારાયણ ભગવાનનો વિશ્વાસ હોય તો અમને પણ સત્સંગી કરો। એટલે એ જેઠામાણીએ પછી એ બધાને વારાફરતી ગઢપુર લઈ જાય, સંતોના આજે કંઠી બંધાવીને મહારાજનો આશરો કરાય। જો એ ભાગી ગયા હોત તો એ 10 15 જણા બેઠા તો એમાં જ કોઈને સત્સંગ થાત નહીં, બધા એમ જ વાતો કર કે આ ભગત તો આવું બીકણ છે, એ ઉભા થઈને અમારી જેમ વહી ગયા। પણ એ ત્યાં રહ્યા, બેઠા રહ્યા, મહારાજને ધ્યાનમાં રાખી અને મહારાજનું સ્મરણ કરતા કરતા બેઠા રહ્યા, તો એને કઈ વાંધો ન આવ્યો અને પોતાના બધા પછી તો ધીરે ધીરે જે જે એના યોગમાં આવ્યા એ બધા સત્સંગી થતા ગયા। ત્યારે આ એક જેઠામાણિયા એના જીવનમાં શૂરવીરતા એવી હતી, સેવાનો અંગ એવો હતો, સંતોમાં આત્મબુદ્ધિ એવી હતી, પોતાનું સર્વસ્વ એને અર્પણ કરી દીધેલું અને નિષ્ઠાનું બળ પણ એવું હતું, તો એ ઉત્તમ કોટિના ભક્ત કહેવાય। ઉત્તમ કોટિના ભક્ત એટલે સંતોએ એને ભક્ત ચિંતામણીમાં પણ નિષ્કુળાનંદ સ્વામી યાદ કર્યા છે। ત્યારે આપણે પણ એ આ સત્સંગ કથા વાર્તા સાંભળતા સાંભળતા આપણે એટલું તો આપણા હૃદયમાં કેળવવું જ જોઈએ કે આપણે હવે એવી શૂરવીરતા નથી કેળવવાની કે ધીંગાણા ખેલવા નથી જવાના, સેવા તો કે આપણે એવી સેવા કરવાની હવે કે એટલી દેહથી ક્યાંય સેવા કરવાની એટલી આપણા ભાગમાં નહીં આવે। જ્યારે પણ આપણને સંતો યાદ કરે ત્યારે આપણે ક્યારેક માનસિક સેવા કરવાની થતી હોય, ક્યારેક ફોન થી કે ક્યારેક આપણે એવા સિટીમાં ક્યાંક રહેતા હોય સંતો ને ત્યાંની ક્યાંક જરૂર હોય તો એ સેવા કરવાની થતી હોય, તો એ સેવા ઉપાડી લઈએ। આત્મબુદ્ધિ મને મળ્યા એ સંતો છે એ મારા કલ્યાણના કરતલ છે, એ મારું કલ્યાણ કરશે એવી આત્મબુદ્ધિ રાખીએ અને આપણું સર્વસ્વ અર્પણ કરી દઈએ। સમય આવે ને જયારે આપણને કોઈ એમ કે ભાઈ હાલો હવે વહી આવો ત્યારે વહી આવવાનું, જો અહીંયા પોપટ બાપા છે કોઠારી બાપા છે તો એને સંતોએ આજ્ઞા કરી કે હાલો આવો સેવામાં તો આવતા રહ્યા, પણ એ જયારે આપણો સમય આવે ત્યારે આપણે આપણું સર્વસ્વ અર્પણ કરવાનું અને નિષ્ઠા મહારાજમાં એટલી રાખવાની કે આ સત્સંગ મળ્યો છે મહારાજ મળ્યા છે તો એ મારું શ્રેય અને પ્રેય થશે, મારું કલ્યાણ કરશે એવી મહારાજમાં નિષ્ઠા રાખવાની। સહજાનંદ સ્વામી મહારાજ ની જય। સરસ આપણને સૌને કથા વાર્તાનો નામ સ્વામી, કોઈ પણ હરિભક્તોને કોઈ પ્રશ્ન કે એવું કઈ હોય તો અત્યારે તેઓ પૂછી શકે છે। જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, સ્વામી જય સ્વામિનારાયણ, બધાને અવાજ આવે છે? બધાને અવાજ? હા સ્વામી, હા જય સ્વામિનારાયણ। શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરકતારણ નામ ધ્યેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વામ ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે। સહજાનંદ સ્વામી મહારાજ, સરસ। બધા વિદ્યાર્થીઓ દર ગુરુવારે મીટિંગ કરો છો, સભા કરો છો, બધા ભેળા થાવ છો, બધા સંતો ખૂબ રાજી હોય। આપણી આવતી સભા 50મી સભા સાહિલે વાત કરી, એટલે આગળ કૃષ્ણપ્રિય સ્વામી આવ્યા એટલે મેં સ્વામીને વાત કરી, એટલે આવતી સભા કીધું સ્વામી છે તો સ્વામીના મુખે જો આશીર્વાદ લઈએ તો મોટા સંતો રાજી થાય, ને રાજી થાય મોટા સંતોનો રાજીપો એ આપણા જીવનું બહુ મોટું કામ કરતું હોય છે। પછી સ્વામી પણ ગુરુ મહારાજ પણ અહીં બિરાજે છે, અનુકૂળતા હશે તો સ્વામીને પણ આપણે આશીર્વાદ દેવરાવશું। મોટા સંતોના જો આશીર્વાદ મળે તો આપણી જે આ સભાઓ કરી છે, આપણા જે આ ટૂંકમાં જે મહેનત કરી છે એની પાછળ સંતો રાજી થતા હોય
મોટા સંતો રાજી થાય એટલે ભગવાન પણ એની સાથે સાથે રાજી થાય. એટલે આજે આપણે એક બહુ આપણા સત્સંગમાં ઘણા પ્રેમી ભક્તો થઈ ગયા, એમાં એક પ્રેમભાઈ કરીને દીવ બંદરના હતા. આ પ્રેમભાઈ હતા એને મહારાજમાં ખૂબ હેત હતું, ખૂબ વિશ્વાસ હતો. પોતે મૂળ ઉનાના અને ઉનાના ગણેશ શેઠ કહેવાય. મહારાજ જયારે નીલકંઠ વર્ણિ વેશે આવ્યા ત્યારે આ ગણેશ શેઠ ને મહારાજના દર્શન થયેલા. એટલે આ ગણેશ શેઠ ના પત્ની ને લીધે આ પ્રેમભાઈ ને સત્સંગ થયેલો. એટલે પ્રેમભાઈ મહારાજ નું ખૂબ ભજન કરે. પછી તો એના પપ્પા પિતા હતા, પિતાને ત્યાં બાજુમાં દીવ બંદરમાં તે નોકરી કરતા. એટલે નોકરી વારે વારે જવાનું થાય એટલે કુટુંબ પરિવાર સાથે ત્યાં પ્રેમભાઈ ને બધા દીવ બંદર રહેતા. એટલે એને ખૂબ મહારાજ નો સત્સંગ નિશ્ચય નાનપણથી મહારાજ નું ભજન ખૂબ કરે. એટલે એક દિવસ તેને સંકલ્પ થયો કે મારે મહારાજના પ્રગટ મહારાજના દર્શન કરવા છે. ને એના લગ્ન થયા તો નાની ઉંમરમાં જ એના પતિનું મૃત્યુ થયું. પછી તો એને બીજા લગ્ન કરવાની ઈચ્છા થઈ નહીં. પછી તો કે મારે એક ભગવાન હારે જ લગ્ન કરવા છે, બસ પરમેશ્વર સિવાય મારે બીજું કોઈ નહીં. બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે રે ફોગટ ફેરા નવા ફરી રે પર ઘેર પાણી શું ભરી એ વરીએ તો નટવર ને વરીએ રે સગ પણ હરિવર નું સાચું. બ્રહ્માનંદ સ્વામી બહુ સરસ કીર્તન છે. સ્વામી કીધું છે કે ભગવાન સેવા વરવું તે ભગવાન ને વરવું એમ. એટલે પ્રેમભાઈ સંકલ્પ કર્યો મારે તો એક પતિ એક ભગવાન જ છે, મહારાજ સિવાય મારે બીજું કોઈ નથી. એટલે પ્રેમભાઈ નો સંકલ્પ એટલે મહારાજ માટે સરસ ઝરિયાની વસ્ત્રો તૈયાર કરતા હતા. સોનેરી હાર બુટાદાર રેશમી જામો આ વસ્ત્રો બધા તૈયાર કરીને મહારાજ ના જયારે દર્શન થાય ત્યારે મહારાજ ને મારે ભેટ અર્પણ કરવી છે એવો એના મનમાં સંકલ્પ. એટલે પ્રેમભાઈ આ વસ્ત્ર અલંકારો તૈયાર કરી ને બધું મહારાજ ની વાટ જોવે ક્યારે મારે મહારાજ ના દર્શન થાય. એટલે એવામાં એક ધુતારો હતો, ધુતારા ને ખબર પડી કે આ પ્રેમભાઈ છે સ્વામિનારાયણ પાછળ ગાંડા થયા છે અને એના માટે આવા સારા સારા આભૂષણો વસ્ત્ર અલંકારો તૈયાર કરાવ્યા છે તો એ મારે પડાવી લેવાશે, એની પાસેથી લઈ લેવાશે. એટલે ધુતારાને ખબર પડી એટલે દીવ બંદર આવ્યો. દીવ બંદર આવી ને મહારાજ જેવા જ બધા આભૂષણો પહેર્યા, માથે ત્રણ છોગલા વાળી પાક ધારણ કરી, જામો પહેર્યો, ઝરિયાને વસ્ત્રો બધા પહેર્યા, ઘરેણા પહેર્યા, ઓરિજિનલ બસ સ્વામિનારાયણ ભગવાન હોય એવું જ લાગે એને. એટલે આવી રીતે તૈયાર થઈ, ઘોડેસવાર થઈ ને દીવ બંદરમાં આવ્યા. દીવ બંદરમાં આવીને આ જે પ્રેમભાઈ રહેતા હતા એની ઘેરે આવ્યા. ઘેરે આવીને પ્રેમભાઈ ના મહાતા એને થયું કે સ્વામિનારાયણ ભગવાન જ છે, પ્રગટ મહારાજ જ આવ્યા છે. એટલે એને ઉતારો કરાયો ત્યાં. પછી તો પ્રેમભાઈ તો જાણી ગયા કે મહારાજ તો છે જ નહીં, સ્વામિનારાયણ ભગવાન તો છે જ નહીં, એને તો હું ઓળખું છું, એની આંખો અણિયાળી છે, એ તો બધા ગુણે સંપન્ન છે, આની આંખોમાં તો ક્રૂરતા જ રહેશે, આ ભગવાન નથી. પણ આ પ્રેમભાઈ ના મા હતા તે ભોળા હતા એટલે એમાં ભરમાઈ ગયા સ્વામિનારાયણ ભગવાન જ છે. એટલે થોડા દિવસ બાવો હતો, સ્વામિનારાયણ ભગવાન રૂપે થઈને આવ્યો તો ત્યાં ઘેરે રહ્યા. ઘેરે રહીને જમવા કરવાનું બધું પૂછે, આગતા સ્વાગતા કરે અને ઓરિજિનલ સ્વામિનારાયણ ભગવાનનું બધું જે ક્રિયાઓ કરે એ ક્રિયાઓ કરે. એટલે થોડાક દિવસ થયા એટલે આ બાવો તો અધર્મી હતો, એ તો આ ઘરેણા અને આ વસ્ત્રો બધું પડાવવા માટે આવેલો. એટલે એના માને કીધું કે માં તમે જે સ્વામિનારાયણ ભગવાન માટે આ વસ્ત્ર અલંકારો બધા તૈયાર કર્યા છે મને આપી ગયો નહી. એટલે એના માને થયું કે સાચા સ્વામિનારાયણ ભગવાન તો સાચા જ લાગે છે, અંતર્યામી રૂપે આ બધું જાણી ગયા, નકર એને કેમ ખબર કે આ પ્રેમભાઈ આ બધું તૈયાર કર્યું છે. એટલે થોડી વાર થઈ એટલે એના માએ આ પ્રેમભાઈ ને બધી વાત કરી કે દીકરી
સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે ને ત્યાં તૈયારી કરી છે, બધું સ્વામિનારાયણ ભગવાનને અર્પણ કરી દે. એટલે પ્રેમભાઈ તો ના પડી કે નહીં માં, આ સ્વામિનારાયણ ભગવાન નથી, આ તો કોઈ અધર્મી છે. એટલે થોડી વાર થઈ એટલે એની માએ ઘણી વાર બે ત્રણ વાર વારે વારે કીધું. એટલે પ્રેમભાઈ ને થયું કે માં કહે છે પણ હવે સ્વામિનારાયણ ભગવાન તો છે ને. એટલે મહારાજ ને આ પ્રેમભાઈએ અંતર માંથી પ્રાર્થના કરી, જેમ મહાભારતમાં જયારે દ્રૌપદીજીના શિર હરણ થતા હતા, પાંચ પાંડવો પણ સામે બેઠા હતા ને, દ્રૌપદીજી જે કૃષ્ણ ભગવાનને જે પ્રાર્થના કરી, પ્રાર્થના કરીને ભગવાન પ્રગટ થયા, એવી જ રીતે પ્રેમભાઈએ આ મહારાજની પ્રાર્થના કરી. હે મહારાજ, મારી રક્ષા કરજો એમ. ને ભગવાન છે ભક્ત, ભક્ત વત્સલ છે. જો એવા સમયે ભગવાન ને યાદ કરી તો ભગવાન જીવમાંથી યાદ આવતા હોય, હૃદયમાંથી યાદ આવતા હોય છે. ક્યારેક એક્સિડન્ટ થતા થતા રસ્તામાં આપણે જો રહી ગયા, બચી ગયા, તો તરત ભગવાન યાદ કરી, ભગવાને બચાવી લીધો. આમ એટલા બધા યાદ ન આવે, જીવમાંથી યાદ ન આવે, પણ એવો સમય આવે ત્યારે ભગવાને અંતરમાંથી યાદ આવતા હોય છે. એટલે આ પ્રેમભાઈ ને જીવમાંથી મહારાજ નો પોકાર થયો, હે મહારાજ મારી રક્ષા કરશો, આ મેં તમારા માટે બધું વસ્ત્ર અલંકારો તૈયાર કર્યા છે. એટલે પ્રેમભાઈ આવી મહારાજ ને પ્રાર્થના કરી, એટલે મહારાજ ને, મહારાજ તો અંતર્યામી છે, મહારાજ તો અંતર્યામી રૂપે જાણી ગયા. દાદાના દરબારમાં લીમડાના વૃક્ષ નીચે બિરાજમાન હતા. મહારાજે એવલ ખાચર ને મોકલા કે તમે દીવ બંદર જાઓ અને અમારા ભક્ત છે અને થોડીક દુઃખ આવ્યું છે અને તમે સહાય કરો. એટલે મહારાજ ની આજ્ઞા થઈ એટલે સોમલા ખાચર મારતે ઘોડે દીવ બંદર આવ્યા. બીજે દી સવારે સોમલા ખાચર દીવ બંદર આવી ને પ્રેમભાઈ નું ઘર ને પૂછ્યું કે પ્રેમભાઈ નું ઘર ક્યાં છે. પ્રેમભાઈ ની ઘેરે ગયા, આવ્યા તો પ્રેમભાઈ ના માં જ મળ્યા પેલા તો. એટલે એને વાત કરી સોમલા ખાચરે, માં અહીંયા અમનારા સ્વામિનારાયણ ભગવાને અમને મોકલા છે અને અહીંયા કોણ અહીં ઢોંગી બાવો કોઈ આવ્યો છે એમ વાત કરી. એટલે તરત માએ કીધું કે સ્વામિનારાયણ ભગવાન તો અહીંયા જ બિરાજે છે, બીજે ક્યાં છે, અહીંયા જ છે. અરે ના ના, સ્વામિનારાયણ ભગવાન તો ગઢપુરમાં બિરાજે છે. એટલે માએ કીધું કે ગઢપુરમાં ક્યાંથી હોય, એ અઠવાડિયા 10 દિવસ તો અહીંયા જ છે. એટલે બધી વાત કરી પણ આને મનાણી નહીં. એટલે સોમલા ખચરે કીધું, દેખાડો તો ક્યાં છે તમારા સ્વામિનારાયણ ભગવાન. એટલે સોમલા ખચર ને માએ વાત કરી, એટલે માં તો વાડામાં બાવો જે ઢુંગી રૂપે બેઠો હતો ત્યાં માં એને લઈ ગયા. લઈ જઈને આ સોમલા ખચર તો મૂછું ભૂસું, માથે પાઘડી, કપાળમાં તિલક ચાંદલો, આમ સહજાનંદી સિંહ જેવા હતા. એટલે આના દર્શન જોયા સોમલા ખચર ઓલાના હા હાથે ચડી ગયું, આ તો કોણ આવ્યું એમ અત્યારે. એટલે સોમલા ખચરે કીધું કે આ તમે કોણ છો, કે અમે સ્વામિનારાયણ ભગવાન છીએ. ત્યારે સોમલા ખચરે કીધું કે સ્વામિનારાયણ ભગવાન તો ગઢપુરમાં બિરાજે, અહીંયા કેમ કેવી રીતે હોય. એટલે ઢોંગી બાબુ હતો એને ખબર પડી ગઈ કે હવે આપણું કઈ હાલ છે નહીં, હવે બધું ખુલ્લું છતું થાય. એટલે સોમલા ખાચરે બે ત્રણ લાકડી મારી અને બાવાને કાઢી મૂક્યો. થતિંગ હતું, થતિંગ નો એને સ્વીકાર કર્યો, હું ખોટો છું, હું ખોટો છું. આવી રીતે સોમલા ખાચરે બાવાને કાઢી મૂક્યો અને પછી ત્યાંથી પ્રેમભાઈ ને એના માની રજા લઈ અને કીધું કે ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજે છે, ત્યાં તમે દર્શન કરવા માટે આવજો. એટલે પ્રેમભાઈ ને બધી વાતચીત થઈ, સોમલા ખાચર મહારાજ પાછા ગઢપુર આવ્યા. ગઢપુર આવીને મહારાજ ને બધી વાત કરી, પછી તો પ્રેમભાઈ ને મહારાજ ની લગ્ન લાગેલી, મહારાજ નું સતત ભજન કર્યા કરે, ક્યારે મહારાજ ના દર્શન થાય. એ અર્ચામાં પછી પ્રેમભાઈ ના જે પિતા હતા એ ભગવાન ના ધામમાં ગયા. એટલે પછી તો એના માં અને પ્રેમભાઈ બંને ઉના જે ગણેશ શેઠ હતા એ ગણેશ શેઠ ને ત્યાં રહેવા આવ્યા. પછી ઉના રે મહારાજ ની ભજન ભક્તિ કરે, ગણેશ શેઠ ના પત્ની ની સાથે રહી અને મહારાજ ની બધી વાતો કરે. પછી એક દિવસ દિવાળી નો સમય આવતો હતો એટલે ગણેશ શેઠે નક્કી કર્યું કે આપણે મહારાજ ના દર્શન કરવા માટે જવું છે સંઘ લઈને, અને મહારાજ કારિયાણીમાં બિરાજે છે. તો કારિયાણી જઈ દિવાળીનો ઉત્સવ થાય અને મહારાજ ના દર્શન થાય. એટલે આવી રીતે બધી તૈયારીઓ કરી અને સંઘ નું નક્કી કર્યું. એ અંદર 20-25 માણસો નો સંઘ તૈયાર થયો અને ગઢપુર કારિયાણી આવવા માટે
બધા રવાના થયા, એમાં પ્રેમભાઈ ને બધા ભક્તો હતા. મહારાજ નું રસ્તે ભજન કરતા આવે, મહારાજ ના કીર્તનો ગાતા આવે, મહારાજ ના દર્શન કરવામાં એકદમ આતુરતા હતી. કેમ? નિષ્કુળાનંદ સ્વામી એ કીર્તન લખ્યું છે કે સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટારે, એ ભાંગી મારી ભવો ભવની ભોખરે, કંગાલ ને પણ રે બાઈ મારે આવ્યું, દૂર કીધું દારી દર ને દુખ દો, સહજાનંદ સિંધુ રે આજ મારે આવ્યા રે, આનંદ નીલેરુ રે માં અતિ ગણી રે, માર જીવા કરે છે માએ મોજ, મુઠડી ભરીને રે જેણે મુક્તા ફળની રે, એ ભાંગી બેઠા જન્મ મરણ ભોજ, સહજાનંદ સિંધુ રે આજ મારે ઉલટા. સહજાનંદ રૂપી સિંધુ ક્યાં પ્રેમભાઈ છે, એ મહારાજ ના દર્શન કરવામાં બહુ આતુર હતા. ક્યારે દિવાળીના દિવસો આવે, ક્યારે હરિયાણી પહોંચીએ, એ બહુ તમન્ના હતી. એટલે પછી તો મહારાજ કારિયાણીમાં બિરાજમાન, એટલે વસ્તા ખાચરે મહારાજ ને પ્રાર્થના કરી, મહારાજ દિવાળી નો ઉત્સવ આવે છે તો કઈ તૈયારી કરીએ, તો બધા હરિભક્તો આવે અને ઉત્સવ નું સુખ આવે. એટલે મહારાજ ને આજ્ઞા લઈ અને આ બધા ભક્તોએ આ ઉત્સવ કરવાની બધી તૈયારીઓ કરી. નિષ્કુળાનંદ સ્વામી હતા, સ્વામી સભા મંડપ ની સેવા સંભાળી છે, નારાયણ સુથાર હતા, એને મહારાજ માટે છપ્પર પલંગ બનાવવાની તૈયારી કરી છે. બધા હરિભક્તો, બધા સંતો ઉત્સવ ની તડામાર તૈયારીઓ કરવા લાગે છે. મહારાજ અત્યારે કારણીયમાં બિરાજે છે, દિવાળી નો ઉત્સવ કરીએ. એટલે બધા તૈયારી કરતા હતા, સરસ મજાની દીપમાળા બનાવી છે, મહારાજ એની મધ્ય બેસી શકે. એટલે ધીરે ધીરે શરદ પૂનમ આવી, શરદ પૂનમ નો દિવસ ગયો, થોડાક દિવસ થયા, એટલે શું કહેવાય, ધોકાનો દિવસ આવ્યો, ધોકાના દિવસ પછી દિવાળીનો દિવસ આવ્યો. અને દિવાળીના દિવસે સરસ મહારાજ માટે મંડપ, સભા મંડપ બધું તૈયાર કરી અને મહારાજ ની ત્યાં પધરામણી કરાવી, અને મહારાજ એકદમ મંચ ઉપર છપ્પર પલંગ ઉપર મહારાજ બિરાજમાન થયા. અને ફરતા એ મહારાજના હરિભક્તો સંતો મહારાજની આજુબાજુમાં બેઠા હતા. એમાં મહારાજ પછી સંતો હરિભક્તો બધા કીર્તનો ગાતા હતા. સખી હૈડે તે હર ખન માયા આજ દિવાળી રે, હું તો મગન થઈ માન માયા આજ દિવાળી રે. આવી રીતે બધા સંતો હરિભક્તો મહારાજ ના કીર્તનો ગાતા હતા અને દિવાળી નો ઉત્સવ મનાવતા હતા. એમાં આ જે ઉનાથી જે સંઘ હતો, એ સંઘ કારિયાણી પહોંચ્યો, મહારાજે આગતવાસવાગતા કરી, બધાને ઉતારા પાણી કરાવ્યા, અને પ્રેમભાઈ હતા એને તો મહારાજ ના દર્શન કરવા હતા, ડાયરેક્ટ વસ્ત્ર આભૂષણ લઈ અને મહારાજ પાસે સભામાં આવ્યા અને પ્રેમભાઈ મહારાજ ને અર્પણ કર્યા. મહારાજ ને કીધું કે મહારાજ મારે તમારી પૂજા કરવી છે. એટલે પ્રેમભાઈ આ સજરિયાની જામા બનાવ્યા હતા, સોનેરી શૈલું મહારાજ ને વઢેડ્યું છે, સોળે શણગારે મહારાજ ને સજ્યા, અને મૂર્તિ નિરખી નિરખી અને મહારાજે મહારાજની મૂર્તિ અંતરમાં ઉતારી છે. અને મહારાજ પણ ખૂબ રાજી થયા. કેટલાય સમયથી વાટ જોતા હતા કે મહારાજ ને ક્યારે મારે દર્શન થાય, ક્યારે મારે દર્શન થાય. આવી રીતે પ્રેમભાઈએ પછી મહારાજની પૂજા કરી. અને આ વચનામૃત છે પણ દિવાળીના દિવસનું, એમાં મહારાજે આ બધું વર્ણન કરેલું છે સંતોએ, કે પ્રેમભાઈ હતા એ વસ્ત્ર આભૂષણ લાવ્યા, તરત જ પાછા દીનાનાથ ભટ્ટ ને આપી દીધા, કે મહારાજે રાજી થઈ દીનાનાથ ભટ્ટ ને આપી દીધા. તો ઘણા લોકો સભામાં બેઠા હતા, એને સંકલ્પ વિકલ્પ થયા, કેટલી મહેનત કરીને કેટલું
તૈયારી કરીને લાવ્યા હતા, અને મહારાજને પણ ખબર નહીં પડતી હોય કે એને આપી દીધા. ઘણા સંકલ્પ વિકલ્પ થયા, મહારાજ તો અંતર્યામી હતા, બધું જાણી ગયા. એટલે આવી રીતે પ્રેમભાઈને મહારાજમાં ખૂબ હેત હતું. ઘણા સમયથી નાનપણથી મહારાજ માટે વસ્ત્ર આભૂષણ બનાવેલા, અને કેટલા સમયે મહારાજને એને અર્પણ કર્યા. સરસ. જો આ પ્રેમભાઈ નો પ્રસંગ, યોગી ચરણ સ્વામી વાત કરી, આ પ્રેમભાઈ નો પ્રસંગ મહારાજમાં કેવું હેત હતું ને, એ આપણને આમાંથી શીખવાડે છે કે ભગવાનમાં કેવું હેત કરવું જોઈએ, કેટલી તમન્ના. એમ આપણને પણ દર ગુરુવારની સભાની તમન્ના હોવી જોઈએ કે નવા નવા સંતો ની કથા વાર્તા સાંભળવા મળે, નવા નવા સંતોના આશીર્વાદ મળે, સંતોના દર્શન થાય. એની જો દિવસે ને દિવસે તમન્ના વધતી જાય તો ભગવાન પણ અંતર્યામી રૂપે છે, તો ભગવાન પણ રાજી થતા હોય. મહારાજ તો અક્ષરધામમાં બેઠા છે, પણ અંતર્યામી રૂપે મહારાજ રાજી થતા હોય છે. સરસ. તમે આ બધા ગુરુવારની સભા કરો છો, ને વિશેષ બધા એને બળ મળે, અને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ આમાં જોઈન્ટ થાય ને કથાનો લાભ લે, એવો તમારો બધાનો સારો સહયોગ છે. સાહિલ ઘણી ફેર ફોનમાં વાત થતી હોય ત્યારે વાત કરતો હોય છે કે અમે આવી રીતે સભા ધૂન કીર્તન આરતી બધું કરીએ છીએ. સરસ. તો આવતી સભા ગુરુવારની સભા છે, એ કૃષ્ણપુરી સ્વામી છે, ગુરુ મહારાજ છે, તો વધારેમાં વધારે વિદ્યાર્થીઓ જોઈન્ટ થાય એવી રીતે તમે બધા તૈયારી કરજો, એવી રીતે બધાને મેસેજ મોકલજો, ને આપણો 50મી સભાનો હારામાં હારો ઉત્સવ થઈ જાય. મોટા સંતો પધારે, આપણો ઉત્સવ છે, હારામાં હારો ઉત્સવ થાય એવી અઠવાડિયા સુધી બરોબર બધા તૈયારી કરજો. ને આપણે ભંડારી સ્વામીની દર શનિવારે ઓનલાઈન સભા હોય છે, એમાં જો વિદ્યાર્થીઓને અનુકૂળતા હોય તો દર શનિવારે પણ નવા નવા સંતો ઓનલાઈન સભામાં સાહિલ લિંક આવતી છે, તો તમારા બધા નામ ફોનમાં ફોરવર્ડ કરશે, તો જેટલા વિદ્યાર્થીઓનો લાભ લેવાય એ લાભ લેજો. સારું. લ્યો બધા એને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સારું. તમારા જે આઈડલનો જે રેગ્યુલર આરતી સ્તુતિ જે હોય તૈયારી કરો, વાંધો નહીં. ખૂબ સરળ, ખૂબ સરસ આપણને સૌને કથા વાર્તાનો લાભ આપ્યો યોગી પૂજ્ય યોગીચરણ સ્વામીએ અને પૂજ્ય હરિચરણ સ્વામીએ. હવે આપણે જન્મંગલ સ્તોત્રના પાઠ તરફ આગળ વધીએ. તો રવિ ભગત, તમે તમારો માઇક શરૂ કરજો, અને આપણે સર્વે માઇક પોતાના બંધ રાખવાના છે, અને એમની સાથે સાથે આપણે સૌએ જન્મંગલ સ્તોત્રનો પાઠ કરવાનો છે. નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે ભક્તિધર્માત્મજાતાય ભક્તકલ્પદ્રુમાય ચ સુગંધપુષ્પહારાદ્ય વિવિધે ઉપહારકે સંપૂજિતાય ભક્તોદય સીતાંબરધરાય ચ નામનામષ્ટો દર્શતમ ચતુર્વર્ગભીષ્મતાં સદ્ય ફલપ્રદમ ઋણાં તસ્ય વક્ષ્યામિ સત્પતે અસ્ય શ્રીજનમંગલાખસ્ય શ્રીહર્યષ્ટોત્તરશતનામ સ્તોત્રમંત્રસ્ય શતાનંદ ઋષિઃ અનુષ્ટુપછંદઃ ધર્મનંદન શ્રી દેવતા ધાર્મિકતિ બીજમ બૃહદવત ધરેતિ શક્તિ ભક્તિનંદનિતિ કીલકમ ચતુર્વર્ગ સિદ્ધ્યર્થે જપ વિધિ યોગઃ અથ ધ્યાનમ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદાસ રુચિરામિનામ.